કેવું છે એને ખબર હતી, અને છતાંય વગર જોઈએ જે પ્રેમ થાય એ પ્રેમ આંધળો પ્રેમ, અને આંધળો પ્રેમ માત્ર ને માત્ર માનો હોય, બાકી બધી અફવા. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है, ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है, धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है, सच है कि भगवान ઈચ્છે કે જે એવું ઈચ્છે
હંમેશા કે અમારાથી અમારું બાળક આગળ વધે, અને બીજો એક એવી વ્યક્તિ હોય કે જે એવું ઈચ્છે કે અમારાથી અમારું બાળક આગળ વધે, એ શિક્ષક. આજે અમદાવાદમાં આગળ માસ્ટર કરવા ગઈ છે. તે આ સ્કૂલમાં ભણી એને બહુ જ સરસ સંસ્કાર પ્રાપ્ત થયા છે. આધુનિક યુગ છે, મોબાઈલનો સમય છે, છતાં પણ એણે મોબાઈલ યુઝ નથી કર્યો. 12મા પછી મેં એને મોબાઈલ આપ્યો હતો અને એ પણ ખાલી મિસ કોલ પૂરતો કે તું બહાર જા ને કાંઈ જરૂર પડે તો તારે મને મિસ કોલ કરવાનું, હું તને ફોન કરીશ. અને એ જ રીતે એ હાઈલી અને આજે બીકોમ કરી અને માસ્ટર કરવા અમદાવાદ ગઈ છે. ત્યાં પણ એની પાસે લેપટોપ છે, મોબાઈલ છે, પણ એ ઉપયોગ જરૂર પૂરતો જ કરે છે, અમારી સાથે વાત કરવા પૂરતો રાત્રે, બાકી એનું આખો દિવસ ભણવામાં જ કાઢે છે. અને એ જ પ્રમાણે મારી નાની બેબી, એ પણ અહીંયા 7મા ધોરણમાં છે, જોશી જૂન, એ પણ એમ જ કરે છે. બધી રીતે હું એને તો ટ્રેનિંગ આપું જ છું, એકલી જાય તો કોઈ મળે, કોઈ એવું કાંઈ કરે તો એ સામે લડી લે, એ રીતે રસોઈની ટ્રેનિંગ આપેલી છે મેં. મારી બે બેબી એવી છે, નાનીને પણ હું અત્યારે કિચનમાં બધી રીતે તૈયાર કરું છું. અને અહીંથી પણ એ લોકોને જે આપણા ભારતીય સંસ્કૃતિ મળવી જોઈએ એ બધી આ સ્કૂલમાંથી પણ આપે છે. અને એ ઘરે પણ એમ કહે છે કે અમારા ટીચર પણ કહેતા હતા કે આપણે આ રીતે જ હાલવું જોઈએ, પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ નહીં. તો એ બે બેબી મારી, મને ગર્વ છે કે મારી દીકરી, હું દીકરો નથી પણ મને એમ છે કે મારી દીકરી દીકરાથી પણ વિશેષ આગળ વધશે અને અમારા બે મમ્મી પપ્પાનું નામ રોશન કરશે. મને કોઈથી દીકરાની કમી ખૈલી જ નથી, એમ નથી થતો કે મારે દીકરો નથી. મોટી બેબી મારા દીકરા સમાન નહીં પણ દીકરો જ છે, અને આ પણ નાની પણ દીકરાની જેમ જ મોટી થાય છે. મને જરાય એમ બેમાંથી એકેય એવું નથી કરવા દેતી કે મારે દીકરો નથી. રક્ષાબંધન આવે ને તો બે હસતા હસતા એકાબીજાને રાખડી બાંધે છે બે બહેનો, એમ કે મમ્મી તું જરાય ઓછું ના લઈ આવતી કે અમારે ભાઈ નથી, એ સામું મને આશ્વાસન આપે છે. એવી રીતે હું તો તૈયાર કરું છું પણ એને અંદરથી પણ એવી ભાવના જાગે છે કે મારી મમ્મીને ક્યાંક કદાચ કોઈ કહેતું હોય કે તારે બાબો નથી તો એ કે તું ઓછું ના લઈ આવતી, અમે છીએ તારા બાબા જ છીએ. એ કે મારી દીકરી પણ એવું કહે છે મને, જરાય ક્યાંય મને એ પણ ઓછું નથી આવવા દેતી. અને મારાથી કે એના પપ્પાથી જેટલા પ્રયત્નો થાય છે એના લાઈફમાં આગળ વધવા માટે અમે પૂરતા કરીએ છીએ, અને આમનામ આગળ વધે એ સૌ દીકરીઓને મારા આશીર્વાદ. હેલો, એમ હું જય શ્રી કૃષ્ણ, મારું નામ રાજપરા ભૂમિ છે. મારી બે બેબી અહીંયા જ ભણે છે, રાજપરા યશુ ને કૃષ્ણ. આજે જે આ કાર્યક્રમ છે એ દીકરીઓ માટે છે, બરાબર? અને એ જે છે એ બરાબર છે, પણ મારું એક એવું કેવું છે કે આ જ વસ્તુ દીકરાને પણ શીખવવામાં આવે. દીકરીઓ કરતા વધારે દીકરા છે ને એ મા બાપ ને તર છોડે છે. અને આજે આપણે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો એ સરસ્વતી સ્કૂલ જે શીખવાડે છે, જે જ્ઞાન આપે છે એ બીજી કોઈ સ્કૂલમાં આપવામાં આવતું નથી. ત્યાં વધારે પડતા ફંક્શન, એન્યુઅલ ફંક્શન છે, બીજો કોઈ વાર તહેવાર આવે તો એના વેસ્ટર્ન કલ્ચરમાં, બરાબર છે, એ કલ્ચરમાં એને શીખવાડવામાં આવે છે. જ્યારે આપણી સરસ્વતી સ્કૂલમાં જે છે એ ભારતીય સંસ્કૃતિ શીખવાડવામાં આવે છે. હમણાં તમે કીધું એમ કે બોયઝને પણ આ વસ્તુ શીખવવી જોઈએ, છોકરાઓનું સેશન પણ છે જ રિસેસ પછીનું. પણ ખાસ મારે એવું કહેવાનું કે સમાજની અંદર મોટા ભાગે બદનામ છે એ દીકરા હોય છે, કે દીકરાએ આવું કર્યું. તો એના માટે મારે ખાસ બહેનોને ભલે કડવું લાગે છતાં એક વાત કહીશ કે કોઈ દીકરો કુંવારો હોય ત્યારે એને એના મા બાપ ખરાબ નથી લાગતા, આ કડવી વાસ્તવિકતા છે. કોઈ દીકરો કુંવારો હોય તો એ મા બાપથી અલગ નથી થતો,
ત્યારે એને એના મમ્મી કે પપ્પાના કોઈ અવગુણ નથી દેખાડતા. એ દેખાડનારી કોકની દીકરીઓ છે. દીકરી વાલનો દરિયો કહેવાય, પણ આ જ દીકરી જ્યારે બીજા ઘરે જાય ને તો એ ખારા પાણીનો થઈ જાય. આ અફસોસ છે. એટલે વાલનો દરિયો છે તો દરિયો છે એ બીજા ઘરે જઈને પણ જો દરિયો રહે તો કોઈ દીકરો એના મા બાપ થી અલગ ક્યારેય નહીં થાય. સરસ્વતી સ્કૂલના માતૃવંદના દિવસ જે અત્યારે ઉજવણી થઈ રહી છે એમાં તમામ માતાઓનું સરસ્વતી સ્કૂલ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. વર્ષોથી સરસ્વતી સ્કૂલ આ દિવસને વેલેન્ટાઇન ડેને માતૃવંદના દિવસ તરીકે ઉજવે છે. વચ્ચે 2-3 વર્ષ કોરોનાના ગયા જ્યારે આપણે આ કાર્યક્રમ નહોતા કરી શક્યા. આ દિવસને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો દિવસ એમ કહેવાય. પ્રેમ અનેક પ્રકારના હોય પણ દરેક પ્રેમમાં સૌથી ચડિયાતો અને સૌથી નિસ્વાર્થ કોઈ પ્રેમ હોય તો એ છે માનવ પ્રેમ. વિશાળ મહાસાગર પણ નાનો લાગે કે જ્યારે મને કાનો લાગે. મહાસાગરમાં એટલું પાણી નહીં હોય જેટલું માના હૃદયમાં બાળક તરફથી પ્રેમ હોય. અને આ પ્રેમને બાળકને પ્રતીતિ કરાવવી ખૂબ જરૂરી છે. અત્યારના સમયમાં ખાસ કરીને પેલા આવું નહોતું કરવું પડતું. ઘણાને એવું થાય કે આવું શું, ઘણાને એવું પણ લાગે કે આ બધું કરીએ ને શું કરવાનું. પણ આ કરાવવું એટલે જરૂરી છે કે જ્યારે એ સમય હતો કે માતા પિતા પ્રત્યે આદર પ્રેમ લાગણી આ બધું ઓટોમેટિક હતું. સમય બદલાયો, ધીમે ધીમે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા વધારે થઈ ગયા. મમ્મી પપ્પાને હાય હેલો કરતા થઈ ગયા. પહેલાના સમયમાં બહાર જાય તો મમ્મી પપ્પાને પગે લાગી જતા, અત્યારે બાઈને હાય કહી જાય. આવા તો નાના મોટા ઘણા ફેરફારો થાય, પણ એ પશ્ચિમને આપણે વળગી નથી રહેવાનું. આપણે આપણી સંસ્કૃતિને વળગી રહેવાનું છે. આપણી ભારતીય સંસ્કૃતિ કે જેમાં મા બાપને ભગવાનથી ઉપર સ્થાન આપેલું છે. વિદેશની અંદર તો પહેલેથી એવું છે કે નાના હોય ત્યારે માતા પિતા છે એને ડે કેરમાં મૂકી આવે છે. બાળકો પોતે નોકરી કરતા હોય એટલે બાળકોને મોટા કરવા એ ડે કેરની જે સંસ્થા ચાલતી હોય ત્યાં મૂકી આવે. છોકરા મોટા થાય અને મોટા થાય એટલે મા બાપ વૃદ્ધ થાય તો મા બાપને એ લોકો એના જે ડે કેર ચાલે છે એમાં મૂકી આવે. પણ આ એની સંસ્કૃતિ છે, આપણી નથી. આપણી સંસ્કૃતિમાં બાળક જન્મે ત્યારથી લઈ અને મા બાપ પૂરેપૂરો ભોગ દઈ અને એને મોટા કરે એને લાયક બનાવે અને એ જ બાળક જ્યારે મોટું થાય અને મા બાપ વૃદ્ધ થાય તો ત્યારે એ જવાબદારી એ બાળક નિભાવે છે. તો આ વસ્તુ ધીમે ધીમે સમાજમાંથી લુપ્ત થાય છે, એટલે ધીમે ધીમે સમાજમાંથી ઓછી થઈ રહી છે. અત્યારે બધાએ અનુભવ્યું હશે, હું કહું કે ના કહું બધી માતાઓ જાણે જ છે કે સમય ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. ખાસ છોકરાઓ મમ્મીને એવું કહેતા થઈ ગયા કે તને ખબર પડતી, પણ બેટા એને તમે નહોતા બોલતા ને એ ખબર પડતી. તમે ખોડિયામાં રડતા ને તો તમે શું કામ રડો છો, આ વસ્તુની એને ખબર પડતી હતી અને હજીય પડે છે. એટલે ગમે એટલા મોટા થાવ મા બાપના વડીલ બનવાના નથી ક્યારે, આ યાદ રાખવાનું છે. અને એટલે જ આ દિવસને અહીંયા ઉજવીએ છીએ કે તમને માના પ્રેમની પ્રતીતિ થાય. તમને ખબર પડે મા છે ને ઊંઘા મોડે કરતી હોય એટલે તમને અમુક વસ્તુ તો ખબર જ નથી. જો 2 દિવસ તમને મૂકીને જાય તો ખબર પડે કે એના વગર કેમ હાલે. સવારમાં ઉઠી મમ્મીએ પૂરી કે જો હું આ તારા માટે કરવું હોય
જો ઉઠીને મેં તારા માટે જાદુ બનાવ્યો, જો મેં તારા નાસ્તા બોક્સ કર્યો, મેં તારા કપડાં ઇસ્ત્રી કરી મૂક્યા, આવી તો દિવસથી ગણાવો ને તો કેટલા કામ થાય અંદાજે, કેટલા ગણાવ, 500,000 બધા થઈ જતા હશે નહીં? પણ મમ્મી એ કંઈ ગણાવતી નથી એટલે તમને એની પ્રતીતિ નથી, તમને ખબર નથી કે એ મારા માટે શું કરે છે. બાકી ઈશ્વરથી વધારે, ઈશ્વરથી પણ આગળ કોઈ હોય તો એ માં છે. ભગવાનને પણ જન્મ લેવા માટે માં જોઈએ, એમને તો ઈશ્વરી નથી આવી શકતી. ભગવાન રામ અને કૃષ્ણને પણ જન્મવા માટે માની કુખ જોઈએ. માનો આદર, માને પ્રેમ, એ અવિરત રહેવું જોઈએ. હમણાં આગળના સેશનમાં, પહેલા સેશનમાં હું દરેકમાં કહું છું એટલે કે એ સેશનમાં મને વાલીએ એવું કીધું કે ગર્લ્સને તો બોલાવો છો, પહેલું સેશન ગર્લ્સનું હતું કે ગર્લ્સ કરતા છે ને બોયઝને આ કરાવો, કારણ કે મોટા થઈ અને મોટા ભાગે છોકરાઓ છે દીકરાઓ એ મા બાપને તરછોડતા હોય છે મોટા ભાગે. આવું એ વાલીએ કીધું અને એ વાત સાચી પણ લાગે, પહેલી રીતે જોતા આપણને સાચી રીતે લાગે. પણ મેં એને એ જ જાણવા માંગ્યો છે કે એવું નથી કે લાગણી માત્ર ને માત્ર દીકરીને જ છે, દીકરાઓ પણ મા બાપને એટલો જ પ્રેમ કરે છે જેટલો છોકરી કરે છે. પણ આગળ જતા જ્યારે મોટા થાય છે, અને ખાસ આ લોકો તો હજી એ વસ્તુ સમજવા માટે નાના છે, પણ આપને બધાને ખાસ કે આગળ જતા જ્યારે પણ એ મા બાપથી દૂર કોઈ દીકરો થાય છે તો એ દીકરાને મા બાપથી દૂર કરવા પાછળ કોઈની ને કોઈની દીકરી જવા માટે હોય છે, અને આપણે પણ કોઈની દીકરી છીએ. એટલે છોકરીઓને મેં કીધું એટલે કરાવવાનું છે કે તમે જે ઘરમાં પણ જાઓ છો જશો તો ત્યાં પણ જે મા બાપ છે એની સામે પણ અહીંયા જે વાલનો દરિયો બનીને રહ્યો છો એવો જ વાલનો દરિયો ત્યાં બનીને રહેજો, ત્યાં રૂપિયા પછી આ દરિયા આખો ખારો ઘૂસ જેવો થઈ જાય તો એ કોઈ માટે યોગ્ય નથી, સમાજ માટે યોગ્ય નથી. કેમકે જે રીતે દીકરીઓ એને જે રીતે ઉછેરવામાં આવે એવી જ રીતે એટલા જ પ્રેમથી એની માએ દીકરાને પણ ઉછેર્યો છે, એની મમ્મીએ પણ એટલા જ ભોગ દીધા છે. કારણ કે સમાજમાં તમે જોજો કોઈ પણ છોકરો કુંભારો હશે લગ્ન નહીં થયા હોય ત્યાં સુધી એને મમ્મીના માર્ગ નથી દેખાતા, ત્યાં સુધી એને મમ્મી પપ્પા બિલકુલ ખરાબ નથી લાગતા, પછી લાગે છે એની પાછળ કોઈને કોઈની દીકરી જવાબ દે છે. આ કડવું પણ સત્ય છે. એટલે આગળ જતા આ બાળકોની અંદર મમ્મી પપ્પા પ્રત્યે પ્રેમ રહે, કેમ કે પછીના પ્રેમ છે બધા પછી આવેલા છે, અને આંધળા પ્રેમનું ઉદાહરણ એટલે માત્ર ને માત્ર માં છે કે જેને જોયા વગર તમને પ્રેમ કર્યો છે, એને તમે જૈનમાં નહોતા ત્યાંથી પ્રેમ કર્યો છે. બાકી બધા પ્રેમમાં થોડો ઘણો પણ સ્વાર્થ, કેમ કે કેમ મારા પ્રેમમાં સ્વાર્થ હોય, એટલે આજે આ દરેક વિદ્યાર્થી પોતાની માતાનું આ ઋણ આમ તો ચૂકવી શકાય જ નહીં, પણ ઋણ ચૂકવવાનો એક નાનકડો પ્રયાસ અમે અહીંથી કરીએ છીએ જેથી બાળકોને એની માતા પ્રત્યેનો જે પ્રેમ આદર છે એ જળવાઈ રહે. દરેક વિદ્યાર્થી હવે પોતાની માતાનું પૂજન કરશે. Thank you.
સરસ્વતી સ્કૂલને પહેલા તો થેન્ક યુ કહેવા માંગુ છું કે જે આ પ્રોગ્રામ કરે છે,
કે જેના દ્વારા બાળકને પણ ખબર પડે છે કે આપણે આપણા મમ્મી માટે શું કરવું જોઈએ. એના માટે તેને અંદરથી જે એની ફિલિંગ્સ જે હવેના સ્ટુડન્ટ્સમાં જતી રહી છે એ બધી એની અંદરથી એને જે ફિલિંગ્સ આવે છે એના કારણે એનું ભવિષ્ય પણ સ્ટ્રોંગ રહેશે. અને અહીંયાથી એટલા બધા પ્રોગ્રામ સારા બધા કરવામાં આવે છે જેના કારણે સ્ટુડન્ટ્સને પણ બધું ઘણું બધું શીખવા મળે છે અને એનામાં સંસ્કારનું સિંચન પણ થાય છે. થેન્ક યુ. શિક્ષણની સાચી વ્યાખ્યા છે સંસ્કાર, શિસ્ત અને શિક્ષણ, ત્રણેય વસ્તુ જોઈએ તો એને કેળવણી સાચી કહેવાય. અને અમે અહીંયા આ દરેક વસ્તુ લાવવા સતત અમારી આખી ટીમ, બધા ટીચર્સો એ સતત પ્રયત્નશીલ હોય છે કે બાળકોમાં આ વસ્તુ આવે. પણ ખાસ આજે માતાઓ જ્યારે તમે લોકો અહીં આવ્યા છો તો તમને પણ એક નાની એવી વિનંતી કરવાની છે કે અત્યારનો યુગ છે, નો ડાઉટ આપણે બધા મોબાઈલ ટીવી આ વાપરતા હોઈએ છીએ, પણ એ બધામાંથી વધારે સમય આપણે આપણા બાળકોને આપીએ. બાળકોને મોટાભાગે અત્યારે જે આપણા એકની વાત નથી, દરેક સમાજની અંદર દરેક જગ્યાએ એવું થઈ ગયું છે કે બાળકોને સ્કૂલે મોકલો છો, ફી ભરી દો, બધી વસ્તુ લઈ દો, એને ટ્યુશન રખાવી દો, બસ આટલાથી માતા પિતા તરીકેની આપણી ફરજ પૂરી નથી થતી. એને તમારો ટાઈમ જોઈએ છે. એ હોમવર્ક કરવા બેસે છે, એ કરવાનો જ છે, પણ નોટ લઈને હાથમાં લઈને જુઓ કે તારું હોમવર્ક થઈ ગયું, લાવવું જોઈએ. આ વસ્તુ તમારા એના પ્રત્યેની લાગણી દેખાડે છે, એના પ્રત્યેનો પ્રેમ દેખાડે છે. આ બધી વસ્તુ કહેવાની નથી હોતી. દરેક વખતે હું તને પ્રેમ કરું છું આવું બોલવાની જરૂર નથી, પણ તમારો પ્રેમ છે જ, માની અંદર છલો છલ પ્રેમ ભરેલો જ છે, પણ એને ફીલ કરાવો. કેમ કે અત્યારે એને ફીલ કરાવશો તો ભવિષ્યમાં એ જ પ્રેમ પાછો વળીને આપણા તરફ આવશે. અત્યારે આપણે ખાલી સુખ સગવડ આપશું તો ભવિષ્યમાં આપણને ખાલી એ જ મળશે. અને જ્યારે આપણી ઉંમર એવડી હશે તો આપણે ખાલી સુખ સગવડની જરૂર નથી, ત્યારે આપણે પ્રેમ અને લાગણીની જરૂર હશે. તો જે વાવશું એ જ ઉગશે. એટલે અત્યારથી ખાસ ભલે અડધો કલાક આપણે મોબાઈલ મૂકવો પડે, પણ એ કરી અને પોતાના બાળકને ધ્યાન આપશો તો ભવિષ્યમાં એ જ વસ્તુ એ લોકો પણ કરશે. ખાસ બહારના નાસ્તા વિશે પણ આજે થોડા કહેવા છે તો કહી દઉં. બહારનો નાસ્તો અમે નથી કરવા દેતા, ઘણી બધી વખત વાલીને ખરાબ પણ લાગે છે એવું, પણ એ પણ બાળકના હેલ્થ માટે છે. બધા અમે તો વર્ષોથી આ બાળકો સાથે સંકળાયેલા છીએ અને તમારે એક કે બે બાળકો હોય, મારે 500 તો હોય જ દર વર્ષે લગભગ ઓછામાં ઓછા. એટલે આ 500 બાળકને જોતા સતત એના ભવિષ્યની ચિંતા હોય છે. બહારના નાસ્તા જે પડીકા ખાય છે તો આની અંદર કોઈ વિટામિન, કોઈ કેલ્શિયમ, કોઈ પ્રોટીન, કોઈ વસ્તુ હોતી નથી. માત્ર ને માત્ર એનું પેટ ભરાય એ સિવાય કાંઈ થતું નથી. અને ઘણા વાલી બહુ સરસ રોજે રોજ નાસ્તો મોકલે છે અને એવી મમ્મીને સેલ્યુટ કરવાનું મને મને અહીંથી થાય છે. કદાચ આપણે બહાર કામ કરતા હોઈએ, ટાઈમ ન મળે, તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે આપણે કંઈ કામ કરીએ છીએ, કમાઈએ છીએ અથવા તો કંઈ પણ બીજી પ્રવૃત્તિ કરીએ છીએ તો માત્ર ને માત્ર આપણા બાળકના ભવિષ્ય માટે. જો એ બાળકની હેલ્થ જ સારી ના હોય તો એ ભવિષ્યનો કોઈ મિનિંગ જ નહીં. એટલે કદાચ 15 મિનિટ વહેલું ઉઠીએ છીએ, એથી વહેલું ઉઠવું પડે તો વાંધો નહીં, પણ હેલ્ધી અને ઘરનો નાસ્તો કરી આપો આવી વિનંતી કરું છું. બાળકોને ઘણી વખત કહું છું તમારી મમ્મીને કહો ને એ ના કરી દે તો હું કરીને લઈ આવું, હું 15 મિનિટ વહેલી ઉઠીશ, મને વાંધો નથી, પણ આ ખાઉં છો ને મારાથી નથી જોવાતું. આ અત્યારે એનો ગ્રોઈંગ ટાઈમ છે, એનો વધવાનો ટાઈમ છે, એની અંદર વિવિધ પ્રકારના ફેરફારો આવતા હોય તો એ વખતે એને ખાસ પૌષ્ટિક વસ્તુઓ જોઈએ. તો મહેરબાની કરીને જેટલા આવ્યા છો એટલા તો કમસે કમ અમે બહારનું નહીં આપતા. સરસ, તમારો ઘણો બધો સમય કાઢીને તમે લોકો અહીં આવ્યા, દૂરથી પણ ઘણા બધા આવ્યા હશે. તો દરેક માતાઓનો
સરસ્વતી પરિવાર તરફથી હું આભાર માનું છું. જય હિન્દ.